વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારોમાં. રાજ્યની જનતાએ સારી રીતે પાલન કર્યું છે આ કર્ફ્યુનું, તેવું સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે. અઠવાડિયા સુધી સાવચેતી રાખવી પડશે, સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે. મહત્વનું છે કે અઠવાડિયા સુધી લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી. સીએમ વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપ્યો છે. સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે લોકોને ઘરમાં જ રહેવું પડશે અને સાથ સહકાર સરકારના નિર્દેશન આપવો પડશે. અઠવાડિયા સુધી સાવચેતી રાખવી પડશે. કોરોના વાયરસ જે રીતે મહામારી ફેલાવી છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ લોકોને ઘરમાં રહેવા માટે ખાસ અપીલ કરી છે. રાજ્યની જનતાએ સારી રીતે પાલન કર્યું છે, પરંતુ અઠવાડિયા સુધી સાવચેતી રાખવી પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ શબ્દો છે. મુખ્યમંત્રીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જનતા કર્ફ્યુના દિવસે નીકળેલી રેલી અંગે ચિંતા વ્યક્ત કરી. કોરોના સેનાનીઓનું અભિવાદન કરવા માટે થાળી લઈને લોકો રસ્તા પર આવ્યા હતા. સીએમનો સંદેશો છે કે અઠવાડિયા સુધી લોકો ઘરની બહાર ન નીકળો, તો સીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપ્યો છે. સીએમ રૂપાણીએ લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ કરી છે. તો સીએમ વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપ્યો છે. અમારી સાથે ઝી24 કલાકના એડિટર જોડાયા છે, દીક્ષિત સોની. દીક્ષિત, જણાવશો જે રીતે જે મહત્વના સમાચાર ગણી શકાય કે જે રીતે ખાડિયા વિસ્તારમાં રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ સીએમ વિજય રૂપાણીએ જે પ્રજાજોગ સંદેશો પાઠવ્યો છે, શું વિગતો, આપનું શું માનવું છે? જો ધરા, આ જે રીતે ખાડિયામાં એક રેલી સ્વરૂપે પીએમ નું થાળી વગાડીને અભિવાદન કરવા માટેનું આ જે એક સરઘસ કાઢવામાં આવ્યું, એક રીતે જોવા જઈએ તો આખા દિવસ ની જે મહેનત હતી એના પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું છે, એવું કહેવામાં પણ વાંધો નથી. સીએમ ખુદ આ ઘટનાને લઈને ખૂબ જ કન્સર્ન જણાયા, ખૂબ જ દુઃખી જણાયા. એમને ખાસ કરીને એ કહ્યું છે કે આવી રીતે લોકોએ બહાર નીકળવાની જરૂર નથી. આજે સાંજ સુધી જે રીતે આજે જે જનતા કર્ફ્યુ હતો એને લોકોએ ભેગા મળીને સફળ બનાવ્યો છે. ગુજરાતની જનતાએ સાથે મળીને આ જનતા કર્ફ્યુને સફળ બનાવ્યો છે. એ જ રીતે આવનારા દિવસોમાં એટલે કે 31મી તારીખ સુધી આપણે આ પરિસ્થિતિ જાળવી રાખવાની છે. કારણ કે અત્યારે આપણે બીજા તબક્કામાં છીએ, કોરોનાના બીજા તબક્કામાં છીએ, અને કોરોનાના બીજા તબક્કામાં જો આપણે સાવચેતી નહીં રાખીએ તો ક્યાંક ને ક્યાંક કમ્યુનિટી સ્પ્રેડ થવાની શક્યતા છે. બીજા દેશોની અગર વાત કરવામાં આવે તો ઈરાન અને ઇટલીમાં પણ ક્યાંક ને ક્યાંક બીજા તબક્કામાં યોગ્ય તકેદારી રાખવામાં નહોતી આવી અને એના શું પરિણામ આવ્યા એ વિશ્વએ જોયું છે. અને આ પ્રકારના પરિણામો આપણે ભોગવવા ના પડે એટલા માટે જ આજે એક દિવસનું જે જનતા કર્ફ્યુ હતો એને ક્યાંક ને ક્યાંક હવે 31મી તારીખ સુધી લંબાવવાની વાત કરવામાં આવી છે. પરંતુ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ લોકોને મળી રહેશે, એમાં પણ કોઈ પેનિક થવાની કે ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આ કોઈ પણ વ્યક્તિ છૂટથી બહાર નીકળી શકશે, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે અને પોતાના ઘરે પાછું દઈ શકશે. પરંતુ આ પ્રકારના મેળાવડાઓને આપણે ટાળવા જોઈએ, કારણ કે આ પ્રકારના મેળાવડાઓથી, આ પ્રકારના સરઘસોથી આ જે વાયરસ છે એ સ્પ્રેડ થઈ શકે છે. અને આ વાયરસ સ્પ્રેડ ના થાય એના માટે પ્રશાસન અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. જે રીતે આપ જાણો છો કે કોર્પોરેશને પણ એક મોટું લિસ્ટ બનાવ્યું છે, લગભગ 48 વોર્ડમાં જે શંકાસ્પદ ક્વોરન્ટાઇન ના વ્યક્તિઓ હોય શકે, અથવા તો ક્વોરન્ટાઇન ના દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય શકે, અથવા તો વિદેશથી પાછા આવ્યા હોય, એ લોકોને ઘરમાં જ હોમ ક્વોરન્ટાઇન કરવા માટેની તજવીજ હાથ ધરી છે. તો એવા સંજોગોમાં આ પ્રકારનું સરઘસ કાઢવું કેટલું યથાયોગ્ય કહેવાય. એટલે ખાસ કરીને સીએમએ પણ આજે જનતાને અપીલ કરી છે અને ઝી24 કલાક પણ અપીલ કરે છે કે આજનો દિવસ જે રીતે લોકોએ સફળ બનાવ્યો છે, આવનારી 31મી તારીખ સુધી પણ આ જ રીતનો જજ્બો બતાવીને, આ જ રીતની વાત કરીને, આવી રીતે જ અગર જો લોકો સાથ અને સહકાર આપશે તો ચોક્કસ આપણે આ આપદામાંથી બહાર આવી શકીશું. જી બિલકુલ. દીક્ષિતજી, આભાર આપનો. તો જે રીતે સીએમ વિજય રૂપાણી પણ પ્રજાજોગ સંદેશો આપ્યો છે અને લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે, રાજ્યની જનતાએ સારી રીતે પાલન કર્યું આજે, પરંતુ હજુ પણ સાથ સહકાર આપવાની જરૂર છે. સરકાર દ્વારા જે નિર્દેશ આપવામાં આવી રહ્યા છે તેના માટે સહકાર આપે તેવો સંદેશો સીએમ વિજય રૂપાણીએ આપ્યો.
આગળ વાત કરીએ સમાચારોમાં. રાજકોટમાં કોરોનાના 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે એક પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે. હાલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે. આપણે જણાવી દઈએ મહત્વના જે સમાચાર, રાજકોટમાં કોરોનાના 7 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે. તો સિવિલ હોસ્પિટલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા, એક પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે. સંવાદદાતા રક્ષિત પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે. રક્ષિત, જણાવશો જે રીતે રાજકોટમાં કોરોનાના 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, વધારે શું વિગતો? જે રીતે વાત કરવામાં તો જે ગઈકાલે જે છે તે રાજકોટના જે 7 જેટલા દર્દીઓના છે તે રિપોર્ટ છે તે કર્મશ તે પૈકી કહી શકાય કે આજરોજ જામનગરની લેબોરેટરી ખાતેથી રિપોર્ટ આવ્યા છે, જેમની અંદર 5 દર્દીઓના રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યા છે. જેને લઈને કહેવાય કહી શકાય કે જે તંત્ર છે તેમને રાહતનો શ્વાસ ઝડપી લીધો છે. કારણ કે કોરોના વાયરસનો ભય છે તે સમગ્ર દેશની અંદર સતાવી રહ્યો છે. તેવામાં રાજકોટની અંદરથી છે તે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારની અંદર છે તે આરોગ્ય વિભાગ દ્વારા છે તે જે ચકાસણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ જેટલા પણ લોકોને કોરોના વાયરસની અસર હોય તેમને છે તે સારવાર હેઠળ મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ તેમના રિપોર્ટ કરાવવામાં આવતા હતા. તે પૈકીના આ 5 દર્દી હતા કે જેઓના રિપોર્ટ કરાવતા તેમના રિપોર્ટ નેગેટિવ આવે છે, જ્યારે હજુ એક દર્દીનો રિપોર્ટ છે તે આવવાનો બાકી છે. તેમના રિપોર્ટની રાહ છે તે આરોગ્ય વિભાગ દ્વારા જોવામાં આવી રહી છે. જી બિલકુલ, રક્ષિત આભાર આપનો. સુરત જિલ્લામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ડોક્ટર ધવેલ પટેલની જાહેરાત છે કે 144ની કલમ લાગુ કરવામાં આવે. મહત્વનું છે કે 25 માર્ચ સુધી જિલ્લામાં બંધ રહેશે તમામ દુકાનો. તમામ આજે ખબર સામે આવી રહી છે, સરકારી અને ખાનગી બસ સેવા બંધ કરવાની જે ખબર છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ જ માત્ર દુકાનો આ ખુલ્લી રહેશે, બાકી તમામ દુકાનો સંસ્થાઓ બંધ રહેશે. પાસપોર્ટના આધારે વિદેશથી જે લોકો આવેલા હતા તેમની પણ ખાસ તપાસ કરવામાં આવી છે. કોરોના વાયરસની લડાઈ મુદ્દે તંત્ર અલર્ટ છે. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો તંત્ર સંપૂર્ણપણે કામગીરી કરી રહ્યું છે. રૂરલમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, ખાસ કરીને જે હાઈવે છે, ઇન્ટરનલ ગામડા છે અને જે સરહદી વિસ્તાર છે સુરત શહેર, સુરત જિલ્લાનો, ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે મુદ્દે આપણી સાથે વાત કરવા માટે સુરતના કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ છે. સર, કયા પ્રકારની કામગીરી અત્યારે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ જોવામાં આવી રહી છે અને શું સ્થિતિ છે જિલ્લાની વાત કરવામાં આવે તો? સૌથી પહેલાં તો સર્વે સુરત ગ્રામ્ય અને સુરત સિટીના નાગરિકોનો હું જનતા કર્ફ્યુને યોગ્ય રીતે પાલન કરવા માટે પહેલાં તો બધાને અભિનંદન પાઠવું છું. આગળ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જે જનતા કર્ફ્યુમાં આપણે બધાએ સંયમ પાળ્યો છે એ જ રીતે આગામી આજે રાત્રે અને 25મી તારીખ સુધી જે એસેન્શિયલ સર્વિસીસ છે એ સિવાયના તમામ લોકોને બિનજરૂરી ઘરની બહાર ના નીકળે એ માટે બધાને વિનંતી છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સુરત સિટીમાં જે આગળ પ્રોહિબિટરી ઓર્ડર્સ થયા હતા સેમ રીતે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને ઘણી બધી મોટી સંસ્થાઓ આવેલી છે. એટલે આજે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કલમ 144 હેઠળ જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એસેન્શિયલ સેવાઓમાં ના આવતી હોય એ માટે એ સર્વિસીસ બંધ રાખવા માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એટલે જે એસેન્શિયલ સર્વિસ સાથે એસોસિએટેડ ઇન્ડસ્ટ્રીઝ છે એ સિવાયના બાકીના બધા યુનિટ્સ પણ ગ્રામ્ય વિસ્તાર, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોર્પોરેશનની સાથે સાથે બંધ રહેશે. સર, આ સિવાય ખાસ મેજર પગલાં શું લેવામાં આવી રહ્યા છે? કારણ કે સરહદી વિસ્તાર છે સુરત, જે એવો વિસ્તાર છે જ્યાં બહારથી લોકો પણ ઘણા સંખ્યામાં આવતા હોય છે, ટ્રાન્સપોર્ટની સેવા ઓલરેડી બંધ કરી દેવામાં આવી છે, તો એ બાબતે શું નિર્ણય લેવાયો છે? આજના જે મેજર ચેન્જીસ છે આજના દિવસમાં એમાં આપણી જે GSRTC એટલે કે ST છે અને ઘણી બધી ટ્રાવેલ્સ, લક્ઝરી, પ્રાઇવેટ કેબ એ બધા સુરતથી અન્ય જગ્યાઓ માટે અપ્લાય કરતી હતી. રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગના જાહેરનામાથી એ સર્વિસીસ બંધ કરવામાં આવી છે અને આનો ઉદ્દેશ્ય બધા જ લોકો સ્પષ્ટપણે સમજી શકે એ છે કે તમે જ્યાં છો ત્યાં જ રહો, પોતાના ઘરમાં રહો અને બીજાને ચેપ લાગતો અટકાવો. આ પ્રમાણેનું જે આયોજન છે એના ભાગરૂપે
રૂપે આ બધી એક્ટિવિટી કરવામાં આવી રહી છે. એસેન્શિયલ સર્વિસીસ અને જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રીઓ, દૂધ વગેરેની કોઈ પણ પ્રકારની અછત સિટી કે ગ્રામ્ય વિસ્તારમાં નથી. આથી લોકોને પેનિક ન કરવા માટે બધાને વિનંતી છે. સર, એક મુદ્દો એવો સામે આવ્યો છે કે જે વિદેશથી આવેલા લોકો છે તે અનેક લોકો એવા છે કે જે પોતાના ઘરે જતા રહ્યા છે અને તંત્રને આ સંદર્ભે કોઈ જાણ નથી કરીને જે કેસો આવ્યા છે તે કેસો એવા છે કે જે ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની ધરાવે છે મોટા ભાગના. તો આવા લોકોને શોધવા માટે આપણે એક પ્રયાસ કર્યો હતો, ડેટા મંગાવ્યા હતા, એમાં કયા પ્રકારની કામગીરી થઈ છે? સુરત શહેરમાં અને સુરત ગ્રામ્યમાં બંનેમાં આ બાબતે એક સઘન કાર્યવાહી કરવામાં આવી છે અને જે સુરતના એડ્રેસના પાસપોર્ટ ધરાવતા કોઈ પણ ભારતમાં ગમે ત્યાં લેન્ડ થયા હોય તો એનું આખું એક લિસ્ટ 3971 આસપાસ લોકોનું આપણને મળ્યું હતું. હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ ઓછી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે, એટલે એના કારણે એ લિસ્ટમાંથી રૂરલ અને સિટી બંનેના સેગ્રીગેટ કરી અને એમને હોમ ટુ હોમ કોન્ટેક્ટ કરી અને હોમ ક્વોરન્ટાઇનમાં જે લોકો ન હોય એ લોકોને આ બે દિવસ દરમિયાન એમને શનિ અને રવિવાર દરમિયાન હોમ ક્વોરન્ટાઇનમાં મેક્સિમમ લોકોને મૂકવામાં આવ્યા છે અને જે બાકીના હોમ ક્વોરન્ટાઇનમાં મૂકવાના બાકી છે અને ઇન્ફોર્મેશન લોકો આપે એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક સુંદર વ્યવસ્થા સેલ્ફ રિપોર્ટિંગની અને બીજા લોકો પણ માહિતી આપી શકે એના માટે હેલ્પલાઇનની વ્યવસ્થા કરી છે. એના પર પણ ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે અને લોકો પ્રોએક્ટિવલી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે પોતાના બાબતે અને પોતાની સોસાયટીમાં અન્ય કોઈ વિદેશથી યાત્રી આવ્યા હોય. સેમ વસ્તુ ગ્રામ્ય વિસ્તારમાં પણ તલાટીશ્રી, સરપંચશ્રી અને ગ્રામ્ય હોદ્દેદારો છે એ લોકોને ગામમાં પણ આખા ગામમાં કેટલા લોકો હોમ ક્વોરન્ટાઇન નીચે છે એનું લિસ્ટ આપવામાં આવ્યું છે, એ ગામે દેખાય એવી જગ્યાએ રાખવામાં પણ આવ્યું છે અને કોઈ વ્યક્તિ એ સિવાયનો ગામમાં વિદેશથી આવ્યો હોય તો એવા ઇન્ફોર્મેશન પણ લોકોએ હવે આપવાની શરૂ કરી દીધી છે. 144 લાગુ કરવાની જે વાત છે, કઈ કઈ વસ્તુઓને એમાંથી રાહત આપવામાં આવી છે જેના કારણે લોકોને જે જરૂરિયાત છે જે વસ્તુની તે એ લોકો એનો ઉપયોગ કરી શકે, તો એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે? જે 21/3 રાજ્ય સરકારનું જાહેરનામું હતું એમાં જે સર્વિસીસ એક્ઝેમ્પ્ટેડ છે સેમ એની જ સર્વિસીસ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચાલુ રહેશે, એટલે એમાં કોઈ પણ ફેરફાર નથી. તો સ્પષ્ટપણે હતા જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ, તેમનું કહેવું છે કે જે રીતે સુરત શહેરની અંદર જનતા કર્ફ્યુનો માહોલ હતો અને જે સેવાઓને અહીં પ્રતિબંધિત કરવામાં આવી હતી તે જ પ્રમાણે હવે 144 કલમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોની અંદર સુરત જિલ્લામાં પણ આ તમામ સેવાઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે જ્યાં આગળ લોકો જઈ શકતા હોય છે તેવી વસ્તુઓ અને જે બેંક્સ છે અથવા તો સરકારી જે કર્મચારીઓ જે કચેરીઓ છે જેમાં જરૂરિયાત હોય તેવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે, એટલે કહી શકાય છે કે હવે સુરત જિલ્લામાં પણ 144ની કલમ લાગી ગઈ છે અને તંત્ર આ મુદ્દે કડક કાર્યવાહી કરી રહ્યું છે. કેમેરામેન રાકેશ ગિરાજી સાથે તેજસ મોદી, Zee24 કલાક, સુરત. તો પીએમ નરેન્દ્ર મોદીએ જે જનતા કર્ફ્યુ માટે અપીલ કરી હતી ત્યારબાદનો આ માહોલ છે રાજકોટનો. અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના દ્રશ્યો છે, જનતા કર્ફ્યુ બાદ કેવો માહોલ છે તે તમામ દ્રશ્યો અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ. રાજકોટના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ફરતે આજે તમામ દ્રશ્યો સામે આવ્યા છે. લોકોની અવરજવર શરૂ થઈ છે, લોકો જોવા મળી રહ્યા છે, રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે. કોરોનાને જાકારો આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ છે તે જનતા કર્ફ્યુનું એલાન છે તે કરવામાં આવ્યું હતું. આજે સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 9 સુધી છે તે જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું. 9 વાગ્યા બાદ છે તે જનતા કર્ફ્યુ તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ કહી શકાય કે જે રીતે લોકોમાં અવેરનેસ જરૂરથી જોવા મળે છે, આજે દ્રશ્યો છે તે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં આગળ લોકોની પાકી હાજરી છે તે જોવા મળી રહી છે. પોલીસ છે, બંદોબસ્ત છે તે પણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે કોરોના વાયરસનો ભય છે તે સમગ્ર દેશની અંદર જોવા મળતો છે, તેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા છે તે કલમ 144ની જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જેના કારણે 4 થી વધારે લોકો છે તે કોઈ પણ જગ્યા ઉપર એકઠા નહીં શકે તે માટેનું પણ જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમનું પણ ચુસ્તપણે પાલન છે તે કરાવવા માટેનો આગ્રહ છે તે પણ રાખવામાં આવી રહ્યો છે. આજે સવારથી પોલીસ છે તે પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આજે સાંજે 5 વાગે પણ ખાસ કરીને લોકો દ્વારા પણ અભિવાદન છે તે કરવામાં આવ્યું. આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ગડુ સાહેબ છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, જનતા કર્ફ્યુ તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ પણ લોકોની પાકી હાજરી જોવા મળે છે, 144નું કલમ છે તેમની પર જાહેરનામું છે, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી પોલીસ કરી રહી છે? હાલ પણ 144 ચાલુ છે અને પબ્લિકને સમજાવવામાં આવે છે કે એનું પાલન કરે, કે જે ભયંકર જે કોરોનાનું
ત્રાસ છે એને બચવા માટે, અને 25 તારીખ સુધી પોલીસ જનતાને નિવેદન કરે છે કે જેવી રીતે આજે એ લોકોએ મદદ કરી એવી રીતે આગળ પણ મદદ કરે. સાહેબ, ખાસ કરીને આવતીકાલથી છે તે કહી શકાય લોકડાઉનની પણ 4 શહેરોની અંદર જાહેરાત કરવામાં આવી છે, તે મુજબ આવતીકાલથી જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની જે દુકાનો છે, ઓફિસો છે, તે પણ બંધ રહેશે. તો આ દરમિયાન પણ પોલીસનું પેટ્રોલિંગ કઈ રીતે કરવામાં આવશે? જેવી રીતે આજે કર્યું એવી રીતે આવતા દિવસોમાં પણ કરવામાં આવશે. સાહેબ, શું ખાસ અપીલ આપના તરફથી લોકોને રહેશે? કારણ કે આજનો જે પ્રથમ દિવસ હતો તેમાં પણ ક્યાંક લોકો છે તે ઘરની બહાર નીકળતા જોવા મળતા હતા, પરંતુ આવા લોકોને આપ શું અપીલ કરશો? જે રાજકોટની પબ્લિક છે જે સાંજે 7 વાગે પછી ન્યુસેન્સ જેવું બહાર નીકળ્યું હતું ફરવા માટે, એ લોકોને અપીલ છે કે પ્રજા કે સરકાર જે કરે છે એ લોકોના હિત માટે કરે છે. તો જે ભૂલ કરી છે એ લોકોએ કે ખોટું ફેમિલી સાથે બહાર નીકળે છે, એ મહેરબાની કરીને ના નીકળે. આજના દિવસ દરમિયાન કયા પ્રકારની કાર્યવાહી કરાઈ છે? જે લોકો બિનજરૂરી બહાર નીકળતા તેમની સામે તેમના વાહનો ટોઈંગ કરવા અથવા તો કયા પ્રકારના લોકો બાના આપતા હોય છે? ખોટા જ બાના આવતા, એક બે માણસો નીકળતા હોય કે અમે એક થેલી દૂધ લેવા જાય છે બપોરે 1 વાગે, કે ઠીક છે એક મેડિસિન લેવા જાય, ઠીક છે 3-4 માણસો ગાડીમાં બેસીને મેડિસિન લેવા જતા હોય, એટલે એમાંથી ખબર તો પડતી હોય કે ખોટું છે. નાના નાના બાળકોને લઈને બહાર નીકળે છે કે આ લોકોને રડે છે તો હું લઈ જઉં છું. તો એ જમતાને ખાસ નિવેદન છે કે આવું ના કરે. ચોક્કસથી હજુ પણ આગામી 25 તારીખ સુધી લોકો છે તે બિનજરૂરી બહાર ન નીકળે તે માટેની અપીલ છે તે રાજકોટ પોલીસ છે તે સતત કરી રહી છે. કારણ કે લોકડાઉન છે તે પણ આપવામાં આવ્યું છે, બિનજરૂરી કોઈ લોકોએ બહાર ન નીકળવું તેની પણ સૂચના છે તે આપવામાં આવી છે. કલમ 144 છે તે લાગુ કરી દેવામાં આવી છે. આજે રાજકોટ રેસકોર્સ રિંગ રોડના દ્રશ્યો છે કે જે આગળ રવિવારનો સમય હોય અને રેસકોર્સ રિંગ રોડની પાળી છે તે ખાલી હોય તેવું ક્યારેય ન બને, પરંતુ આજના દિવસે જનતા કર્ફ્યુ છે અને સાથે જ જે કોરોના વાયરસ છે તે ફેલાઈ રહ્યો છે અને તેના કારણે જે 144ની કલમ છે તે શહેરની અંદર લાગુ કરવામાં છે, જિલ્લાની અંદર લાગુ કરવામાં છે, તે અંતર્ગતની કાર્યવાહી છે તે પોલીસ કરે છે અને જે જાહેરનામું છે તેમનું ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ કામગીરી છે તે સતત પોલીસ કરે છે. સવારથી જ છે તે રાજકોટ શહેર પોલીસ છે તે અલગ અલગ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરે છે અને લોકોની અંદર જાગૃતતા આવે ને ખાસ કરીને તે માટેની પણ તકેદારી છે તે પોલીસ રાખી રહી છે. ત્યારે હજુ પણ આગામી 25 તારીખ સુધી જ્યારે લોકડાઉન આપવામાં આવ્યું છે આ સમય દરમિયાન પણ લોકો જે રીતે આજના દિવસે છે તે પોલીસને સહકાર આપ્યો તો તે મુજબ સહકાર આવતા દિવસોની અંદર પણ આપે તેવી પણ અપીલ છે તે કરે છે. અને જો 25 તારીખ સુધીના સમય દરમિયાન કોઈ લોકો બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળે તો તેમનો પણ પોલીસ છે તે ખુદ અત્યારે આભાર માની રહી છે અને જનતાને એક ખાસ અપીલ કરવા મળે છે કે બિનજરૂરી લોકોએ ઘરની બહાર ન નીકળવું. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Zee24 કલાક, રાજકોટ. રાજકોટમાં અત્યાર સુધીમાં 1154 લોકો વિદેશથી પરત ફર્યા છે, જેમાંથી 18 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા તો 1136 લોકોમાં નથી જોવા મળ્યા કોરોનાના કોઈ પણ લક્ષણો. 18 લોકોના સેમ્પલ પૈકી માત્ર 1 વ્યક્તિને પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટ શહેર મે અબ તક 1154 જીતને જો વિદેશ સે પ્રવાસી આયે થે ઉનકો ટ્રેસ કર લિયા હૈ, જિસમે સે 1136 લોગો મે કોઈ ભી કોરોના વાયરસ ઇન્ફેક્શન કે અભી તક સિમ્પટમ્સ દેખને મે નહીં મિલે હૈ. સિર્ફ 18 લોગો મે હી યે સિમ્પટમ્સ દેખને કો મિલે થે. ये 18 लोग जो है उनका सैंपल लिया गया, उनमें से अभी तक राजकोट में सिर्फ 1 कोरोना वायरस इन्फेक्शन पॉजिटिव आया है, जो भी अभी पेशेंट स्टेबल है. इसके अलावा 1 जो हमारा अभी टेस्ट है उसकी रिपोर्ट पेंडिंग है, जो भी हम आशा रखते हैं कि नेगेटिव आएगा. इसके अलावा जो 1154 हमारे बाहर से प्रवासी आए हैं उनमें से 476 जितने लोगों ने अपना क्वारंटाइन पीरियड सक्सेसफुली पूरा कर लिया है और 668 जितने लोग ऐसे हैं कि जो लोग अभी भी होम क्वारंटाइन हैं अपनी फैमिलीज के साथ. तो ऐसा देखा जाए तो लगभग 3000 के जितने लोग हैं जो अभी राजकोट शहर के अंदर होम क्वारंटाइन हैं. ये जितने लोग होम क्वारंटाइन हैं इनके विषय में कहना चाहूँगा कि ये लोग इन्फेक्टेड नहीं हैं, ये लोग पोटेंशियल कैरियर्स हैं, इनको हम इनके ऊपर निगरानी रखे जा रहे हैं. एज ऑफ नाउ ये लोग स्वस्थ हैं. इसके अलावा जैसे इनमें से कोई में भी लक्षण आएगा तो हम उनको आइसोलेशन में ले जाएंगे और उनका टेस्ट करेंगे. जो होम क्वारंटाइन इस समय लोग हैं उनके ऊपर हमारी 21 टीम बनाई गई है. 21 टीम के अलावा पुलिस की टीम्स भी हैं जो उनके ऊपर बाज नज़र रखे हुए हैं कि इनमें से कोई भी अपना होम क्वारंटाइन ना तोड़े. अगर कोई होम क्वारंटाइन का भंग करेगा तो उसके ऊपर सेक्शन 188 IPC का हम कार्यवाही भी कर सकते हैं और उनको तुरंत गवर्नमेंट क्वारंटाइन अथवा तो आइसोलेशन में रख दिया जाएगा. રાજ્યની જનતાએ સારી રીતે પાલન કર્યું છે કર્ફ્યુનું, પરંતુ અઠવાડિયા સુધી સાવચેતી રાખવી પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ શબ્દો છે. મુખ્યમંત્રીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જનતા કર્ફ્યુના દિવસે જે રેલી નીકળી હતી
તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોરોના વાયરસને લઈને જે વડાપ્રધાને અપીલ કરી હતી ત્યારબાદ જે ખાડિયા વિસ્તારમાં અમદાવાદમાં રેલી નીકળી ત્યારબાદ સીએમ વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સીએમના સંદેશો છે કે અઠવાડિયા સુધી લોકો ઘરની બહાર ન નીકળે. આપણા બધા માટે આ કેર લેવાનો સમય છે. આપણે કોઈ રસ્તા ઉપર જશું નહીં, કરફ્યુ પૂરો થઈ ગયો છે માનીશું પણ નહીં. આ પગલા એટલા માટે લઈ રહ્યા છીએ આપણે, લોકડાઉનનો મતલબ પણ એ છે કે લોકો ભેગા ન થાય, લોકો આઇસોલેટ રહે, જરૂર પૂરતું અનિવાર્ય હોય તો જ બહાર ઘરની નીકળીએ. સોસાયટીમાં આ ચેપ ફેલાય નહીં એ જ આપણા માટે આ લડાઈનો મૂળ આધાર છે. આવી રીતે બધા ભેગા થશું, સરઘસાકારે ફરશું, આપણે માનીશું નહીં. કરફ્યુનો મતલબ કેર ફોર યુ, આજ સવારે પણ મેં કીધું છે કે આપણા બધા માટે આ કેર લેવાનો સમય છે. આપણે કોઈ રસ્તા ઉપર જશું નહીં, કરફ્યુ પૂરો થઈ ગયો છે માનીશું પણ નહીં. આ પગલા એટલા માટે લઈ રહ્યા છીએ આપણે, લોકડાઉનનો મતલબ પણ એ છે કે લોકો ભેગા ન થાય. તો જનતા કરફ્યુને લઈને ગુજરાત ભાજપના ભરૂચ મત વિસ્તારના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે પોતાના નિવાસ સ્થાને પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. એમણે પોતાના પરિવારના નાના બાળકો સાથે કેરમ રમીને આનંદ અનુભવ્યો હતો. તો પરિવારના બાળકો કેવો અભ્યાસ કરે છે, એમને અભ્યાસમાં કોઈ તકલીફ તો નથી, આ તમામ માહિતી પણ મેળવી. તો મનસુખ વસાવાએ પરિવારના બાળકોને શિક્ષણ પણ આપ્યું હતું અને પોતાના પરિવારના અન્ય સભ્યોના ધંધા રોજગાર બાબતે પણ ચર્ચાઓ કરી હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જે 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું આજે જનતા કરફ્યુના સમર્થનમાં આખો દિવસ ઘરે રહીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ જનતા કરફ્યુને સમગ્ર ભારતમાં સમર્થન મળી રહ્યું છે ત્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ આજે પોતાના નિવાસસ્થાન રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપળામાં તેમના કુટુંબીજનો સાથે દિવસ વિતાવી રહ્યા છે અને ખૂબ જ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આવો આપણે એમને પૂછીએ કે કોરોના પ્રત્યે જે જાગૃતિ લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનતા કરફ્યુ આપ્યો છે ત્યારે આપ શું સંદેશો આપવા માંગો છો? જી સાહેબ, આજે જનતા કરફ્યુ છે, શું કહો છો? આજે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જે કોરોનાને લઈને પ્રજા ખૂબ ભયભીત છે, સરકાર કોરોનાનો વાયરસ વધુ ન ફેલાય એના માટે ખૂબ ચિંતિત છે અને પ્રજામાં જાગૃતિ આવે એને કાબૂમાં રાખવા માટે બધા જ પ્રયત્નો સરકાર કરી રહી છે. સાથે સાથે એનાથી પણ વધારે જાગૃતિ આવે, દરેક પ્રજાજનોમાં પોતાના આરોગ્ય માટે, કોરોનાનો સામનો કરવા માટે, એક આમ પ્રજામાં એક સ્વયંભૂ જાગૃતિ આવે એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે જનતા કરફ્યુની અપીલ કરી. એ ખરેખર આજે સવારથી જ મીડિયાથી ટીવી ચેનલો થકી માહિતી જોઉં છું તો મોટા મોટા શહેરોની અંદર સ્વયંભૂ બંધ છે, એમ કહી શકાય કે એક ઐતિહાસિક આ ક્રાંતિકારી પગલું નરેન્દ્રભાઈનું આ છે અને આના કારણે લોકોમાં ખૂબ કોરોનાનો સામનો કરવા માટે પોતે પોતાનું આરોગ્ય માટે પોતે વ્યક્તિ સભાન જાગૃત બને એના માટેનો આ સુંદર પ્રકારનો આ એમની અપીલ છે. હું એની બિરદાવું છું. આજે પણ હું પણ મારા પરિવાર સાથે આખો દિવસ મોદી સાહેબની જનતા કરફ્યુની અપીલને સાર્થક બનવા માટે પરિવાર સાથે આખો દિવસ અહીંયા છું, પરિવારના બાળકો સાથે, ફેમિલી સાથે. આજે કોરોના વિશે પણ અમે પરિવારની સાથે ચર્ચા કરી અને બહાર તો બધે કહેતા હોય પણ પરિવારને પણ કેટલીક બીમારીઓ વિશે અમે કહી નથી શકતા. આજે કોરોના વિશે પણ અમે ટીવી પણ અમે બતાવ્યું કોરોના શું છે. તો આજે ખરેખર એક આનંદની અને ખાસ કરીને મોદી સાહેબના આ ક્રાંતિકારી પગલાંને હું બિરદાવું છું.
ખાસ કરીને સાહેબ સવારથી જ આપને ત્યાં મુલાકાતીઓ આવી જાય, આજે મુલાકાતીઓ પણ ઓછા છે અને પરિવાર સાથે આપ કેટલીક રમતો પણ રમ્યા, કેવી આનંદની લાગણી અનુભવો છો? આજે ખરેખર બાકીના દિવસોમાં મુલાકાતીઓ ખૂબ વહેલી સવારથી આવી જતા હોય છે, અમે પણ કાર્યકર્તાને અને બાકીના લોકોને બધાને જ અપીલ કરી હતી, અને આજે જે એક પણ મુલાકાતી નથી આવ્યો, આજે એક પણ મુલાકાત, એના પરથી લાગે કે લોકોએ ખરેખર જનતા કર્ફ્યુ ની અપીલને, મોદી સાહેબની અપીલને એ સ્વીકારી છે, અને આજે કોઈ મુલાકાતી નથી. આજે ખૂબ સરસ શાંત ભર્યા વાતાવરણની અંદર એક પરિવાર સાથે રહેવાનો અમને એક બહુ સરસ રીતના આ જનતા કર્ફ્યુના કારણે અમને એક મોકો મળ્યો છે. બાળકો સાથે, બાળકો શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, કેવું શિક્ષણ મેળવી રહ્યા છે એ અંગે પણ થોડી મેં જાણકારી મેળવી, અને પરિવારના કે બધા જ લોકો સાથે બેસીને સાચા અર્થમાં એક પરિવારની ભાવના પણ કેળવાય એ રીતના આજે જનતા કર્ફ્યુ ને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યને અમલ સાર્થક કર્યો છે. આ હતા સાંસદ મનસુખ વસાવા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ જનતા કર્ફ્યુનો સમગ્ર ભારતમાં તો અમલ થઈ રહ્યો છે, પણ અમે પણ અમારા ઘરે એનો અમલ કરી પરિવાર સાથે આજનો આ દિવસ વિતાવી રહ્યા છે. જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા. કોરોના વાયરસ અંગે તમામ ખબરો આપ સુધી પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.